રાજકોટના જસદણમાં રખડતા શ્વાનનો આતંક છે ત્રણ દિવસમાં જ જસદણમાં ચુમ્માલીસ લોકોને શ્વાને બચકા ભર્યા જસદણના અલગ અલગ વિસ્તારોમાં શ્વાનનો આતંક છે શ્વાન કરડતા તમામને સિવિલમાં સારવાર માટે લાવ્યા છે રખડતા શ્વાનની સમસ્યાનો ઉકેલ લાવવા માટેની લોકોની માંગ છે જસદણના લોકોને રખડતા શ્વાનના આતંકથી ક્યારે મુક્તિ મળશે તે સવાલ રાજકોટમાં અપહરણ બાદ તરુણી પર દુષ્કર્મની ઘટનાથી ખડબળાટ છે એક લાખની ખોટી ઉઘરાણી કરી પરિવારના ચાર સભ્યનું અપરણ કર્યું અપરણ બાદ વ્યાજખોરોએ તરુણી પર દુષ્કર્મ આચર્યું વ્યાજે લીધેલા રૂપિયા ચુકવ્યા બાદ ઉપર દબાણ કરતા હતા વધુ રૂપિયાની માટે ઘરે આવી દીકરીની છેડતી છેડતી કરતા બાદ સીપી કચેરીમાં દવા પીને આમઘાતનો પ્રયાસ કર્યો હતો છેડતીની ફરિયાદ પાછી ખેંચવા વ્યાજખોરો દબાણ કરતા હતા અકબર ઉર્ફે હકો ખિયાની મિર્ઝાદ ખની સહિત પાંચ સામે ફરિયાદ થઈ છે પોલીસે એટ્રોસિટી એક્ટ સહિત કલમ હેઠળ ગુનો નોંધ્યો છે હાલ પાંચમાંથી ત્રણ આરોપી સકંજામાં છે અન્ય બેની શોધખોળ ચાલુ છે સવાલ એ થાય છે કે આખરે ક્યાં સુધી આવી રીતે વ્યાજખોરો દીકરીઓની આબરૂ લૂંટતા રહેશે છેડતીની ફરિયાદ બાદ પણ કેમ પોલીસે કોઈ એક્શન ન લીધા તે સવાલ કેમ વ્યાજખોરોના આતંકને ડામવામાં પોલીસ ઘૂંટણીએ પડી રહી છે કોના આશીર્વાદથી બેફામ બન્યા છે વ્યાજખોરો તે પણ સવાલ અને આ બેફામ બનેલા હેવાન વ્યાજખોરોને કાયદાના પાઠ ક્યારે ભણાવાશે